સો મિત્રો, હાલ આપણે આપણા વિડીયોની ક્વોલિટીને ઇન્ક્રીઝ કરવા માટે અને ઘણા બધા આપણા ભાઈઓ કહેતા હતા કે પ્રિતિશ ભાઈ, તમારા વિડીયોમાં અમુક સમય લાઇટ ઓછી લાગે છે, અમુક સમય ડાર્કનેસ વધારે લાગે છે. તો તમામ વસ્તુ, તમામના ફીડબેક, કારણ કે તમે લોકો જે મુજબ મને સલાહ આપો છો, જે મુજબ તમે ફીડબેક આપો છો, એના પર હું ચાલતો આવ્યો છું. સો જે રીતે મિત્રો કહેતા હતા કે પ્રિતિશ ભાઈ, તમારા વિડીયોમાં ક્વોલિટી બરાબર નથી આવી રહી, ક્યાંક ને ક્યાંક અંધારોપો લાગે છે. તો એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને અને ક્યાંક મારી પણ તીવ્ર ઈચ્છા હતી, કારણ કે મેં તમને કીધું છે કે આગળ આપણે ખૂબ સારા સારા વિડીયો બનાવવાના જ છે. સો તેના કારણે આજે ડિજિટેકની આપણે એલઈડી રિંગ લાઇટ આજે ઓર્ડર કરી હતી, મતલબ 2 દિવસ પહેલાં, તો આજે ઘરે આવી ગયું છે. સો હું તમને બતાવીશ કે આ પેકેટમાં શું શું છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ હું પણ આ રિંગ લાઇટ યુઝ કરવા માટે જઈ રહ્યો છું, કારણ કે આજ પહેલાં ક્યારેય મેં આ રીતે રિંગ લાઇટ યુઝ નથી કરી. હા, આપણે વિડીયોમાં અને બધામાં જોયેલું છે, પણ આવું ખરેખર પેકેટ ખૂબ મોટો છે અને મતલબ એક્સાઇટમેન્ટ છે આ વસ્તુમાં કે કેવું હોય છે. બાકી અહીં લખ્યું છે 30 વોટ પાવર આઉટ છે, પછી ડ્યુઅલ કલર ટેમ્પરેચર છે. સી, આ બધી તો ઘણું બધું લખેલું છે, પણ આપણે અંદર જોઈએ અંદર એકચ્યુઅલમાં શું છે. અને મેં જસ્ટ હમણાં ખોલતા પહેલાં એ વિચાર આવ્યો કે ભાઈ વિડીયો બનાવીને તમને પણ જણાવું કે આવી રીતે આપણે લાઇટ મંગાવી છે. તો બસ આટલું ઓપન કરીને પછી મેં રેવા દીધું, પણ હવે આપણે ખોલીને આખું જોઈએ છે કે અંદર શું શું વસ્તુ છે. અને ખાસ મિત્રો, તમામને રિક્વેસ્ટ કરી છે, ખબર નહીં કેમ હવે આપણા ભાઈઓ થોડું પ્રેમ આપવાનું ઓછું કરી દીધું છે, એવું કેમ મને નથી ખબર, પણ ક્યાંક ક્યાંક હવે આપણા ભાઈઓ ઓછું પ્રેમ આપે છે. એક સૌપ્રથમ આ બોક્સ છે, એમાં શું છે જોઈ લઈએ મિત્રો. આપણે મિત્રો આ છે આપણું સ્ટેન્ડ, જેનાથી હવે જ્યારે આપણે વિડીયો ક્લિક કરવા માટે મતલબ જ્યારે આપણે લાઇટ બાઇટનો યુઝ કરવો હશે ત્યારે આ વસ્તુનો યુઝ કરી શકશું. ખરેખર મિત્રો આ જોઈને મને ખરેખર ખરેખર સારું લાગી રહ્યું છે અને તીવ્ર ઈચ્છા છે કે આપણે કંઈક ને કંઈક હવે સારું આગળ કરવાનું છે. તેના માટે ક્યાંક થોડું ઇન્વેસ્ટમેન્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે તેવું છે. આપણે જોઈએ બીજું અંદર બોક્સમાં શું શું છે. લાગે છે આ બોક્સના અંદર લાઇટ હશે, એમ તો લાઇટનો વેટ વધારે લાગી નથી રહ્યું, પણ જોઈએ કેવી છે. એમાં લખેલું છે 14 ઇંચની, પણ લગભગ મેં યુટ્યુબ પર જોયું તો કે એ લોકો 14 ઇંચનું લખે છે, ડિજિટેક વાળા પર આપે છે 12 ઇંચનું. એમ તો જોવામાં ઘણું સારું લાગે છે મિત્રો. સી એકચ્યુઅલી જોઈ લો, આવી રીતે લાગે છે, પાછળથી તો કંઈ છે નથી ખાસ. આ એમાં એક ડિજિટેક DRL14C આ લોગો મારેલું છે, બાકી પાછળથી કંઈ છે નહીં. અને જોવા જઈએ એની ક્વોલિટી તો ક્વોલિટી પણ ઓકે છે, એટલું બધું કંઈ એ નથી. અને લાઇટ વેટ છે, અને આની સાથે ખાસ જોજો કે અહીં બાજુ એક રિમોટ આપણને આપેલું હોય છે, અને ખાસ આમાં આપણને કોઈ જાતનું ચાર્જર નથી મળતું, તમે જોઈ શકતા છો, તમે દેખાઈ રહ્યો હશે. મિત્રો માફ કરજો, હું પોતે ત્યાં સ્ટેન્ડમાં મોબાઈલ લાગીને તમને વિડીયો બતાવી રહ્યો છું, તો ક્યાંક મારા બોલવામાં ભૂલો થાય, કાં તો વિડીયો બતાવવામાં કંઈક ભૂલ થાય, તો સમજજો. બાકી અહીં બાજુ દેખો, અહીં બોક્સ પર જે મુજબ લખ્યું હતું કે તમે અલગ અલગ ટેમ્પરેચર યુઝ કરી શકો છો લાઇટનું, તો તમે જોઈ શકો છો અહીં બાજુ પ્લસ માઇનસ, પછી પાવર ઓફ ઓન, અને તમે જો ટેમ્પરેચર ચેન્જ કરવા માટેના આ રીતે તમે 4 કી જોઈ શકતા હશો મિત્રો. ખાસ તો મોટા ભાગના ભાઈઓ કહેતા હશે કે આ બધું અમારા કામનું શું, પણ અમુક ભાઈઓ આપણા હોંગાળના છે. અને આગળ તમે કીધું છે કે જો તમારે સોર્સ ઓફ ઇન્કમ જનરેટ કરવી હોય, તમે પાર્ટ ટાઈમ કંઈ ઈચ્છતા હોય કે ભાઈ અલગથી તમને કંઈક પૈસા મળે, તો તેના માટે અલગથી કંઈક કામ કરવું પડશે, ને એના માટે યુટ્યુબ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. તો મિત્રો હજુ આપણે બીજું ખોલીને જોઈ લઈએ બોક્સમાં શું શું છે. બાકી અત્યારે ખરેખર હા, તમે જોશો કે મોટા ભાગના જે વ્યક્તિઓ યુટ્યુબ તરફ ડાયવર્ટ થયા છે, રીઝન એક જ છે કે ખૂબ સારા એવા પૈસા અર્ન થાય છે ત્યાંથી, એટલા માટે તમે મોટા ભાગના ભાઈઓ યુટ્યુબ તરફ વળ્યા છે. અને હું તમને તમામને હું ઈચ્છું છું કે આપણા મોટા ભાગના હોમગાર્ડ ને જીઆરડીના ભાઈઓ પણ હવે યુટ્યુબર બને, કારણ કે યુટ્યુબ પર તમામ તમારી જે કાંઈ સ્કિલ્સ છે, તમે કંઈક તમે ક્યાંક કડિયા કામે કરતા હતા, તમે એનો વિડીયો બનાવી નાખશો કે ભાઈ કડિયા કામ કઈ રીતે આખો દિવસ પસાર કરે છે, તો આપણી ગેરંટી કે પબ્લિક એ વિડીયોને પણ પુષ્કળ પ્રેમ આપે છે. આવા લોટ્સ ઓફ વિડીયો તમે યુટ્યુબ પર જોતા હશો. તો મિત્રો વધારે આપણે લેક્ચર નથી આપતા, ખાસ જોઈ લો બીજું શું શું આપ્યું છે. અહીં સૌપ્રથમે આપણને એક અહીં બાજુ પેલું ટેપ છે, જેના પર આપણે આપણું આ રિંગ લાઇટને મતલબ મૂકીને આપણે ફસાવી શકીએ છીએ, કંઈક એવું હોય છે જોઈએ. ઠીક, આ મતલબ આવું લગાવીને ખાસ મતલબ આવું ફિટ કરવાનું હોય છે, ને પછી આ વસ્તુને આપણે સ્ટેન્ડ ઉપર ફિટ કરતા હોઈએ છીએ. તો આવી ક્યાંક સિસ્ટમ છે, આ મૂક્યા પછી અહીંથી. હા ઠીક, આ ટાઈટ થઈ ગયું. મિત્રો જ્યારે આપણે લગાવીશું તો આવી રીતે લાઇટ લાગશે. ખાસ મિત્રો મેં વારંવાર કહું છું કે વિડીયો હું જાતે જ ક્લિક કરી રહ્યો છું, એટલે થોડું ઉપર નીચે હોય તો માફ કરજો, કારણ કે એકલા હાથે તો ક્યાં બધું પહોંચી વળે. મિત્રો આમાં સૌથી સારી એક વસ્તુ છે કે એક બીજું મતલબ આમાં સાથે 2 સ્ટેન્ડ આવ્યા છે, એક તો મોટો સ્ટેન્ડ છે જે 5 ફીટ હાઇટનો છે, અને એક નાનો જો મારે ટેબલ જેવી અત્યાર સુધી લાઈવ વિડીયો કરતો હતો,
તો આ 5 ફીટ મતલબ એના ટેબલ ઉપર મૂકીને જો મારે કોઈ વિડીયો ક્લિક કરવો તો એના માટે આ સ્ટેન્ડ મસ્ત છે. અને મજા હું તમને બતાવું નીચે કહીને, તો જોર આવું છે આ રીતે મૂકી આના પર લાઇટ લગાવી શકીએ છીએ એટલે મજા આવશે એવું છે. જોઈએ હવે કેવું આગળના વિડીયો આપણા કેવા બનશે. સો આટલું છે, અને સાથે એક આપણને સ્ટેન્ડ આવ્યું છે જેમાં આપણે મોબાઈલ ત્યાં બાજુ મૂકી શકીએ છીએ. સો ક્યાંક હું તમને એકવાર બતાવી દઉં કે આપણને શું શું વસ્તુ આમાં આવી છે. તો આપ જોઈ શકશો મિત્રો, લગભગ આટલી વસ્તુ આપણે આપણને મળી છે, જેમાં એક રિંગ લાઇટ છે એના રિમોટ સાથે, પછી એક 5 ફૂટનો સ્ટેન્ડ છે જે લગભગ 5 ફીટ, જોવું જોવું પડશે આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે મતલબ આની હાઇટ કેટલી છે. પછી એક મોબાઈલ મૂકવાનો સ્ટેન્ડ છે જે ફ્લેક્સિબલ છે, જેને મતલબ આપણે મૂવેબલ કહેવાય એવું છે. નીચે કદાચ હા બસ આ મૂવેબલ છે, તો આપણે મતલબ ઈચ્છીએ ત્યાં સુધી મોબાઈલને વાળી શકીએ એવું છે. અને આ બેન્ડવાળું વાયર થોડું લાગે છે સારું છે, પણ આના બોલ થોડા મને લાગી રહ્યું છે ટાઈટ છે, પણ બરાબર છે કારણ કે જો વધારે વેટમાં આપણે કંઈક વસ્તુ મૂકીએ અને જો એ વેટના સેન્સ કે તો આ મતલબ ગબડી જાય એવું છે, એટલા માટે આ બોલની જો એમાં જે લાગે છે ટાઇટનેસ તો એ સારું જ કહેવાય, કારણ કે જો આપણે મોબાઈલનો વેટ એ કેરી કરી શકશે એના માટે. અને સાથે એક આ નાનું સ્ટેન્ડ આવ્યું છે બસ. તો મિત્રો આટલી વસ્તુ આવી છે, એક મોટો સ્ટેન્ડ છે, સાથે એક રિંગ લાઇટ છે, એક મતલબ નાનું મતલબ મૂકી શકાય તેના માટે એક સ્ટેન્ડ છે, અને ઇવન એક મોબાઈલ. બસ આ 4 વસ્તુ આપણી પાસે આવી છે ખાસ મિત્રો. હવેથી છે નેક્સ્ટ વિડીયો આપણો આવશે તેમાં ક્યાંક આપણે આનું યુઝ કરશું. ખાસ મને વિડીયો જોયા પછી કહેજો કે આપણો આ વસ્તુ લગાયા પછી વિડીયોની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે કે નથી. બાકી વોઇસ માટે તો હું બોયાનો માઇક યુઝ કરું છું, આ તમામ જોઈ શકો છો. બોયાનો માઇક તો આપણે યુઝ કરીએ છીએ અત્યાર સુધી, દરેક વિડીયોમાં આપણે બોયાનો માઇક યુઝ કરીએ છીએ, પણ ખાસ કે જે લાઇટનો ઇસ્યુ હતો, લાઇટનો જે પ્રોબ્લેમ હતો, કારણ કે અત્યાર સુધી આપણા ઘરમાં એક લાઇટ લાગી છે, હવે આ એક લાઇટથી નતું પહોંચી વળાતું એવું હતું, તો ખાસ એના માટે આજે થોડું નાનું આમ તો ઇન્સ્ટોલમેન્ટ કર્યું છે અને લગભગ આ મને 1700માં ઘરે પડી છે. સો હવે જો હું વિડીયો બનાવું તો મને ખાસ મારું ધ્યાન દોરજો કે વસ્તુ કેવી લાગે છે. બાકી તો મિત્ર તમારા માટે મારા પ્રયત્નો યથાર્થ રહેવાના છે, બસ પ્રેમ જરૂર છે તમારા પ્રેમની, અને ખાસ તમે તમામ મારું મદદ કરશો.